સરદાર પિલાડવાળા બેંકમાં ભાજપ અને કોંગ્રેસના ડિરેક્ટરો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં શુક્રવારે મોટો વળાંક આવ્યો છે. ભાજપના ડિરેક્ટરોએ બેંકની ખોટી ચૂંટણી પ્રક્રિયા મામલે ઝડપથી જજમેન્ટ લાવવા તમામ પ્રયાસો કર્યા હતા. આ મામલે નોમિનીઝ કોર્ટમાં શુક્રવારે ફેંસલો આવવાનો હતો, પરંતુ બેંકના ડિરેક્ટરે આ મામલે હાઈકોર્ટમાંથી 1 ઓગસ્ટ સુધીનો સ્ટે લાવી વલસાડ નોમિનીઝ કોર્ટમાં મંજૂર કરી દેતા ભાજપની મહેનત પણ પાણી ફરી વળ્યું છે. સ્ટેના કારણે હવે 29 જુલાઈએ AGMમાં યોજવામાં કોઈ તકલીફ ઊભી થશે નહીં. ભિલાડવાળા બેંકની ચૂંટણીની ખોટી પ્રક્રિયા મામલે ભાજપના 5 ડિરેક્ટરોએ નોમિનીઝ કોર્ટમાં અલગ અલગ દાવાઓ કર્યા છે. આ કેસમાં શુક્રવારે નોમિનીઝ કોર્ટમાં ફાઇનલ હુકમ આવવાનો હતો, પરંતુ આ હુકમ પહેલા જ બેંક તરફથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી નોમિનીઝ કોર્ટમાં જજની બદલીનું કારણ સાથે સ્ટેની માંગ કરાઈ હતી. હાઈકોર્ટે બેંકની દલીલોને ધ્યાને લઈ 1 ઓગસ્ટ સુધીનો સ્ટે આપતા નવો વળાંક આવ્યો છે. બેંકે શુક્રવારે નોમિનીઝ કોર્ટમાં હાઈકોર્ટના ઓર્ડરની કોપી રજૂ કરતા હવે નોમિનીઝમાં પણ 3 ઓગસ્ટ સુધીની મુદત પડી છે, જેના કારણે હવે બેંકની AGM 29 જુલાઈએ મળશે. આ અંગે બેંકના ચેરમેન શરદ દેસાઈએ જણાવ્યું હતું કે કેટલાક ડિરેક્ટરોને માત્ર ને માત્ર સત્તામાં રસ છે, જજની બદલી કરાવીને નિર્ણય લાવવાનો પ્રયાસ કર્યો હતો. ખોટા ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. અમે શાસનમાં આવ્યા બાદ બેંકના હિતમાં તમામ નિર્ણયો લીધો છે. કોર્પોરેશનનો મુખ્ય હેતુ અમારા ચેરમેન બન્યા પછી ને અમારી બોડી બેઠા પછી જે કંઈ બી નવી સ્કીમો આવી હોય, જે પ્રગતિના કામો થયા હોય તેની જાણકારી આપવાની, તેમજ કેટલાક લોકો દ્વારા બોર્ડ ઓફ નોમિનીઝમાં કેસ કરવામાં આવેલ છે અને તે કેસની અંદર જ્યારે એનું રિઝલ્ટ આપવાનું હતું, જજમેન્ટ આપવાનું હતું, તે જ વખતે અચાનક ફોન કરીને જિલ્લા સ્ટેટ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જજ સાહેબની ફોન કરીને 11 વાગે એમની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો અને ત્યારબાદ બીજા એવા જજને મૂકવામાં આવ્યા કે જેમણે અગાઉ પણ પાર્શિયાલિટી કરીને એ લોકોની ફેવર કરી હતી. એ બાબતમાં અમો હાઈકોર્ટમાં ગયા છીએ અને હાઈકોર્ટે ત્યાં આગળ 1 ઓગસ્ટ લગીનનો સ્ટે આપ્યો છે. એ બાબતની જાણ પત્રકારોને કરવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. સ્કીમની અંદર અમે લોકોએ જે અત્યારે અમારો ડિપોઝિટનો રેટ છે તેની અંદર 0.75% જેટલો વધારો વિધવા બહેનો, વિકલાંગો, કેન્સરના દર્દીઓ એ લોકોને 0.75% જેટલો ડિપોઝિટમાં વધારો આપવામાં આવેલ છે. અને તેમજ યાત્રા, ફોરેન યાત્રા કે એને માટે પણ 5 લાખ લગીનનો, એપ્લાયન્સીસ અને ફર્નિચર ખરીદવા માટે 5 લાખ લગીનનો, તેમજ જાત જામીન 30,000 લગીનનો, અને જો કંપનીઓ જવાબદારી લેતી હોય એમના પગારમાંથી કાપીને આપવાની તો 1 લાખ લગીન ની જાત જામીનનું, એ રીતે સ્કીમો નવી નવી એ કરી. તેમજ રૂફટોપ, આજે વીજળીની બચત કરવા માટે રૂફટોપને માટે પણ 10 લાખ લગીનની લોન આપવાની અમે નવી સ્કીમો મૂકેલ છે. તેમજ બિલ્ડર ભાઈઓ માટે 2 કરોડ લગીનની પ્રોજેક્ટ લોન પણ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે.